वर्णिवेशशरमणीयदर्शनं मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीघनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः। हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी जय। श्री हरिकृष्ण महाराज नी जय। श्री स्वामीनारायण भगवान नी जय। श्री स्वामीनारायण। આપણે ગઈકાલે શ્રી હરિચરિતામૃત સાગરનું પાંચમું પુર અને તરંગ 58મું સાંભળ્યું. છેલ્લે કથાનો સમય થોડો વધારે થયો હતો એટલે સ્પીડમાં વાંચીને આપણે પૂરું કર્યું હતું, પણ એ સબ્જેક્ટ બહુ સમજવા જેવો. છેલ્લી લાઈનો ફરી દોહરાવું છું. મહારાજ કહે છે, તપમાં કંઈ દોષ રહી ગયો હશે કે જેનાથી સામે આવીને શ્રેષ્ઠ સુખ મળે છે. ભુજમાં બિરાજમાન છે હરિભક્તો મહારાજને કહે છે, આ રઘુનાથદાસ એની ઉપાધિ છે, એના પ્રશ્નો ઉત્તર બધા પૂરા થઈ ગયા છે, આપણે કાંઈ મળવાની જરૂર નથી, જાતિ હોય તો ઘો જવા દો, જેટલી જાય એટલું સારું જ છે, સુખ જ છે. મહારાજે પછી પોતાનો કરુણાસભર દયાળુ સ્વભાવ બતાવ્યો, કોઈ જીવ પાછો પડી જાય આપણને ગમે નહીં, એને જો કંઈક જોઈતું હોય તો આપી દો, અમારે તો ભગવાનનું સ્મરણ એ જ મહાસુખ છે, ભગવાનનું ભજનમાં જેવું સુખ માનીએ છીએ એવું તો સામાયિક સુખ અમે સમજતા નથી, ઘોર નરક સમાન બીજું સુખ અમે માનીએ છીએ. ભગવાન ભૂલાય અને દુનિયાભરનું સુખ આવી જાય તો પણ એને નરક તુલ્ય અમે માનીએ છીએ. માટે મહારાજ કહે છે, અમારે તો ભગવાનના સ્વરૂપમાં અખંડ ચિત્ત રાખવું એ જ અધિકાર અમે આ જીવનો માનીએ છીએ. અમે સહેજે એ કરીએ છીએ અને બધાને આ જ કરાવીએ છીએ. અમારે કોઈ સુખ લેવા માટે અમે કાંઈ પણ કરતા નથી. જે કાંઈ આ મળે છે, વસ્ત્રો, અલંકારો, ગાડીઓમાં બેસવું, ફરવું, માનપાન, સન્માન, સત્તા, ગાદી, પદ પ્રતિષ્ઠા, એને અમે મહાદુઃખરૂપ સમજીએ છીએ. અમારા છેલ્લે બહુ વિચારવા જેવો પોઈન્ટ આવ્યો કે અમારા તપમાં કંઈક દોષ રહી ગયો હશે જેના કારણે આ બધું શ્રેષ્ઠ સુખ આવીને અમને મળે છે. શું અમે તપ કર્યું એના ફળ રૂપમાં? અમે તપમાં અમે કયા આશયથી તપ કર્યું હતું કે અમને આ જગતમાં બધા દુઃખ જ આવે, બસ અમે સુખનો ત્યાગ કરી દીધો. બધું ઘેરે ભાભી બહુ હાંચવતા અમને, નીત લાડુ જમાડતાઓ બનાવીને, પોતાના સગા દીકરાને પણ, નંદરામ એનો દીકરો, મહારાજની એની ઉંમર બહુ મળતી આવતી, થોડી એકાદ વર્ષ દોઢ વર્ષનો ફેર હતો, તો દોડતો દોડતો નંદરામ મા પાસે આવે, મામા ભૂખ લાગી છે ખાવાનું દે ને. ત્યારે મા શું કે ખબર છે, સુવાસીની બાઈ શું કે ખબર છે, ઘનશ્યામ કાકાને બોલાવી લઈ જા, એને ગુતિયાઈ, તને એકને નહીં ભૂખ તો એને લાગી હોય ને, પેલા ઈ પેલા ઘનશ્યામ કાકા અને પછી ભત્રીજો, પછી તારો વારો. બોલો, એના હગા દીકરાને પણ એ ઘનશ્યામને છોડી નહોતી જમાડતી, ઘનશ્યામમાં આટલો બધો પ્રેમ હતો એમને. બહુ હાંચવતા, બહુ. અને મા બાપ જ્યારે ધામમાં ગયા પછી તો બહુ ખબર રાખતા, કહીને જ ગયા હતા આનું ખબર રાખજો, ને તો આનું નક્કી નહીં, કારણ કે આ વિરક્ત છે, નિર્મોહી છે,
માં બાપ બહુ કહીને ગયા હતા. રામ પ્રતાપને કીધું બહુ ડોળા ના કાઢીશ, બહુ વઢીશ નહીં આને, જો આને નીકળો ને પછી ગોતવો અઘરો છે, માટે સાચવજો આને. બહુ ભલામણ કરી હતી, કારણ કે બાળપણથી જેવો સ્વભાવ કે મહારાજને કાંઈ ભોગવવું ગમતું જ નહીં, બસ એક જ રૂચિ, વહેલા જાગી, સરિયે નાવા જાય, બધાય મંદિરે દર્શન કરે, પૂજાપાઠ કરે, શાસ્ત્રનું અધ્યયન કરે, રમત તો ગમતી જ નહીં. આવો તો મહારાજનો વૈરાગવાન ત્યાગવાન સ્વભાવ બાળપણથી જ હતો. છોડ્યું અને શરીરને એટલું કષ્ટ આપ્યું, એટલું કષ્ટ આપ્યું, એટલું કષ્ટ આપ્યું, કોઈ પથ્થર મારે ને તો પાણી નીકળે પણ લોહી ના નીકળે. ભૂખ્યાન તરસ્યા, ઉઘાડા પગે ઘોર જંગલમાં જંગલી પશુ પંખી પ્રાણીઓની વચ્ચે, અને હિમાલયની જે યાત્રા કરી છે ને, તમે એકવાર પેલો વિડીયો તો જોજો, સ્વામિનારાયણ ચરિત્ર ચોથો ભાગ આવી ગયો છે, બહુ ગજબનું એનિમેશન બનાવ્યું છે, પણ જોવા જેવું છે. એ ઘનશ્યામ મહારાજે જે તપશ્ચર્યા કરી છે એનું તાદ્રશ્ય એ શાસ્ત્ર પ્રમાણે કર્યું છે. આહા હા, રૂવાડા ખડા કરી નાખે. નીલકંઠ વર્ણીએ શું કર્યું, એમ કોના માટે કર્યું? કારણ કે એને શરીરમાં મોહ જ નહોતો. જોકે હો વાતની એક વાત, આટલી હદ સુધી તો ભગવાન સિવાય કોઈ કરી જ ન શકે, ભગવાન જ કરી શકે. કેટલો દેહનો અનાદર, કેટલો દેહનો. સત્સંગમાં આવ્યા પછી બધાય એનો ખ્યાલ રખાવે તોય ન રાખે. હું ખાય ખબર, લવિંગિયા મરચા વાટે એની અંદર વાંટેલી પેલી આવડ ને, આવડના પાન, મીઠી આવડ, એ પાછી આવળમાં એ પાછી મીઠી આવડ તો ઝેર જેવી કડવી, અને તીખા પેલા લવિંગિયા સુરતી મરચા ઝીણા એને વાટી, આવડને વાટી અને ગોળા બનાવીને ખાય. ખાલી જીભ ઉપર અડાડો ને તોય સુરવીર કહેવાય, જીભ ઉપર અડાડે ને તોય. રેપ જેપ થઈ જાય પરસેવે. આ મહારાજ કરતા શરીરને દમતા બહુ. સત્સંગમાં આવ્યા પછી નાગળકામાં મહારાજે ચાંદ્રાયણ વ્રત કર્યું એમ લખ્યું છે. હંમેશાને માટે દેહનો અનાદર રાખતા, હંમેશા માટે રખાવતા પણ એવો, કારણ કે ભગવાન આ બધાય દૈહિક સુખને દુઃખરૂપ માનતા. કદાચ ક્યાંક સુખ મનાઈ જાય અને ન્યાય એનું ચિત્ત ચોટી જાય અને થોડી ઘણીએ ઊંડી ઊંડી વાસના રહી જાય અને આ ફેરો નિષ્ફળ જાય, એ મહારાજને કબૂલ નહોતું. એટલે મહારાજ કે અમે બધું આ દુઃખરૂપ માનીએ, તપમાં દોષ રહી ગયો જેના કારણે આ બધાય સુખ આવે છે. લ્યો, અને હવે તો આ વાસ્તવિક એવું છે, આમ જોવા જઈએ ને જગતમાં ત્યારે ખોટું કરે ને પાપ કરે ને એ જગતમાં બહુ સુખી જણાય. શું બે નંબરનું કરે, ખોટું કરે, દગા કરે, લોકોને હેરાન કરે, કપટ કરે, અનીતિ કરે, એ જગતમાં બહુ સુખી જણાય. પણ ભગવાનને મોટા પુરુષો શાસ્ત્રો એને દુખી સમજે છે, બિચારો સમજે. શું સમજે? વચનામૃતમાં મહારાજ કે નહીં જેવા તુચ્છ પદાર્થો માટે જે આમ તેમ હાઈ હોય કરે છે, ડોટો કાઢે છે અને લોભ રાખે છે, તુચ્છ પદાર્થનો સંગ્રહ કરે છે. તુચ્છમાં શું બાકી રહ્યું? કીટથી પ્રકૃતિ પુરુષ સુધી, તૃણખલાથી ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી ભગવાનને મન શું છે? તુચ્છ જ છે. ચાર પ્રકારનો પ્રલય કીધો મહારાજે, છેક તૃણખલાથી માંડીને પ્રકૃતિ પુરુષ સુધી બધું નાશ છે. હા, જે માયામાંથી ઉત્પન્ન થયો આકાર માત્ર મિથ્યા છે, ખોટું છે એમ માની, એને તુચ્છ માની, એને ભગવાન છોડાવવા હારું એના પંજામાંથી છોડાવવા માટે આવે છે અહીંયા. પણ જગતના જીવ જે એમાં વધારે લલચાય છે, લોભાય છે, ભેગું કરવા પ્રયત્ન કરે છે, મેળવવા પરિશ્રમ કરે છે, ભગવાન એને કેવો મોટા પુરુષો એને કેવો માને? કે કંગાલ માને. જેમ મોટો રાજા હોય ને, બહુત બડા કિંગ, વો અપની પ્રજા કે લીએ દુઃખી કે લીએ સદાવ્રત બાંટતે હૈ,
खाने को देते हैं, तब सब जो भिखारी लोग होते हैं ना, पुअर, वो अपना मिट्टी का बर्तन लेके वो भीख मांगते हैं, वो सदा उसमें अन्न लेने आते हैं। तो राजा क्या समझता है, इस आदमी ने पूर्व में बहुत पाप किया होगा जिसके कारण आज उसको भीख मांगने का अवसर आया। ऐसे ही मानेंगे ना, बहुत गलत किया होगा अगले जन्म में। एम जे आप पृथ्वी ना, मीन्स के आप जे मनुष्य तुच्छ पदार्थ माटे ये संग्रह करे छे, ये मेलवा माटे प्रयत्न करे छे, मोटा पुरुष एम माने छे, अरे रे अगला जन्म माने बहु पाप कर्या छे। जेम ભિખારી હોય, ઉકરડામાંથી દાણા વીણી ખાતો હોય, એને જગતના લોકો કે મોટો માણસ સાહુકાર હું માને? પાપી છે, બિચારો કેવો માને? બિચારો માને, અરર। એમ જે આ લોકના પદાર્થો, આ લોકના સુખ વૈભવ એના માટે જ જીવતો હોય, એ મેળવવા માટે જ પ્રયત્ન કરતો હોય, એને ભગવાનને મોટા માણસો એમ માને, મોટા પુરુષો એમ માને કે બિચારો કેવો માને? અરર, આની શું દશા છે જુઓ તો ખરા, બિચારો માને ને, અને આગલા જન્મમાં કેટલા પાપ કર્યા છે કે હજી આમાંથી એની વૃત્તિ ઉખડતી નથી। આટલા મોટા ભગવાન, આવો દિવ્ય સત્સંગ, આવા અક્ષરધામના મુક્તો જેવા સંતોને ભક્તો એ મૂકીને તુચ્છ પદાર્થ મેળવવા માટે રાત દિવસ મહેનત કરે છે, એમાં વૃત્તિ ચોંટી છે એમની? એને સર્વ સુખ માને છે, એને બિચારો માને? મહારાજ કે હું તો સંતોને નિર્દોષ ભાવે દેખું છું, કે આ બધાય સંતો નિર્દોષ છે, કોઈ પ્રકારનો દોષ નથી, ન કામનો દોષ, ન લોભનો દોષ, ન માનનો દોષ, ન સ્નેહનો દોષ, સદા નિર્દોષ। આ સંતો કેવા છે? સદા નિર્દોષ છે, કોઈ પ્રકારનો અભાવ, કોઈ પ્રકારનો અવગુણ, કોઈ પ્રકારનો દોષ એમાં નથી। આટલું માને ને આ સત્સંગનું મૂળ છે। જે કઈ હરિભક્ત સત્સંગ મે અબ આયે જે તે સંત હરિ જન બાયો તે તે સબ હે મુક્ત અનાદિ એહી સો ભાવ અબ ભૂલ ગયે તે હી સો ભાવ અબ ભૂલ ગયે તે હી। એ બધાય મુક્તો છે, એ બધાય નિર્દોષ છે, નિર્દોષ છે। દોષ દેખાય છે એ આપણું પ્રતિબિંબ પડે છે ત્યાં, યાદ રાખું। આ હલકો સમજવાનું આપણી હલકાઈ, આ મહાન છે સમજવાનું એ આપણામાં મહાનતા છે। મહાન જ બધાને મહાન સમજે, નિર્દોષ જ। જો ભગવાન શ્રી હરિ નિર્દોષ છે તો સંતો હરિભક્તોને બધાને કેવા માને છે? નિર્દોષ માને છે। દોષ તો ક્યાંક ખૂણે ખાચરે કોકમાં સ્વભાવ પ્રકૃતિ હોય જ, ન હોય એવું નહીં, સદા ગુણે યુક્ત કોઈ નથી એક ભગવાન, અને ભગવાનના અનાદિ મુક્તો, એના સિવાય ક્યાંક ને ક્યાંક કોકનામાં કોક ને કોક દોષ રહેલો છે, છતાંય એને જાણે છે શું? ગુણ, ગુણ, દોષને પણ ગુણ કરી નાખે છે, એને હંમેશા નિર્દોષ સમજે છે, કારણ કે ભગવાન એવા છે। અને આવો જેને ભગવાનમાં ગુણ આવ્યો હોય, આવો જે ભગવાનનો ગુણ જેનામાં આવ્યો હોય, એ બધાને કેવા માને? પછી વાત વાતમાં ટંટો ન કરે, વાત વાતમાં ક્રોધ ના કરે, વાત વાતમાં ઝઘડો ના કરે, સમજ્યા? વાત વાતમાં અભાવ અવગુણ લેવાની આદત ન પડી જાય એને, એમ માને ને, એ એમાં જે દોષ દેખાય છે ને એ ભગવાને એનામાં રાખેલો છે, એટલે છે। જો મહારાજે કીધું દુર્વાસામાં ક્રોધ, તે મહારાજ શું કીધું ખબર? કે એ તો એને રાખ્યો છે જીવના કલ્યાણ માટે, એટલા માટે છે। શું કીધું? રાખ્યો છે, કોઈ આડોહવડો હાલે એને સીધો પટ્ટીએ ચડાવવા માટે ક્રોધ રાખ્યો છે। ગુરુ શિષ્ય ઉપર ક્રોધ ના કરે તો શિષ્યની શું દશા થાય? મા બાપ પુત્ર ઉપર ક્રોધ ના કરે તો પુત્રનું શું થાય? બીજાના ભલા માટે રાખ્યો છે, શું? બીજાના હિત માટે રાખ્યો, જોઈએ આ દોષને પણ કેવો કરી નાખ્યો? ગુણ, તો બધામાં આવું દેખાય તો તમે જો આપણું મન કેટલું
કેટલું પ્રફુલ્લિત થઈ જાય, કેટલું આમ તમે જો આમ આમ ઉમંગમાં, ઉત્સાહમાં, આનંદમાં એકદમ પાવરફુલ મન, શાંત, ટેન્શન રહિત અને સદા આનંદમગ્ન રહે. આ દુઃખ આવે છે ને બીજાનું ખોટું ચિંતન કરવાથી જેવું દુઃખ આવે એવું તો કોઈ વાતે ના આવે. વાત સાચી છે ખોટી પણ ખબર નહીં, જીવને ટેવ પડી ગઈ છે ને બે ત્રણ ભેગા થાય ને સાંભળ્યું, પણ હવે કથા સાંભળી એનું કયો બીજું ના કહેતા ભલા થઈને. અરે પણ કથા તો રોજ સાંભળીએ જ છીએ ને, પણ આ કંઈ સાંભળ્યું નવું? લ્યો નવામાં શું હોય પાછું દાદા? આને તમે ઓળખો, કંઈ જરૂર નથી, જેટલા છે એટલા બરાબર છે. બહુ જાજા ઊંડા ના ઉતરશો, કોઈની પર્સનલ જિંદગીમાં કોઈ દી ઊંડું ઉતરવું નહીં, નહીતર એમાંથી શું નીકળે? ઉકેડાનું ઉકેડાને તમે આમ આમ ખોલો કે એને તમે એમાં આમ પાવડો ભરાવીને આમ ઉખેડો તો શું નીકળે? દુર્ગંધ નીકળે. કોઈના દોષને કોઈ દિવસ ફેલાવવા નહીં, કોઈના દોષને જોવા નહીં, કોઈને દોષને ઉખેડવા નહીં. હોય સ્વામી કે દોષમાં પણ ગુણ છે કે કેવળ દોષ જ છે? તો કે દોષમાં પણ ગુણ છે. કેમ? કે દોષ ભગવાને એને રાખ્યા છે એમાં, કારણ કે એ બાને નિર્માની રહેવાય. પોતે જાણે છે અમારામાં દોષ છે, એટલે એ બહુ પછો બોલો અહંકારી ના બની જાય. એટલા માટે દાસ ભાવે રહી શકે એટલે ભગવાન એનામાં એ દોષ રાખ્યા છે. એ જાણે હું તો કાંઈ નથી, તુચ્છ છું, હું તો આવો છું, એવું જાણી રાખે ને, એટલા માટે ભગવાન એનામાં રાખ્યા હોય. એ દોષમાં પણ ગુણ બુદ્ધિ. એટલે મહારાજ કહે, હું સંતોને હંમેશા નિર્દોષ ભાવે દેખું છું, તેથી કોઈ પણ પ્રકારનો ભય સમીપે આવતો નથી. જોયું? આ આ પોઈન્ટ પકડવા જેવો છે. ભય આવે છે એનું કારણ શું? આપણે બીજામાં દોષ માનીએ છીએ. આવડો આ આવો છે, મારું બુરું કરશે તો, પણ એ બહુ સારો છે તો હું બીકરે એની, બેલો બિચારો સારો જ હોય તો આપણે શું માનીએ? આનો ભરોસો કરવા જેવો નથી હો. તો ભય કોને? પેલાને. આનાથી ચેતતા રહેજો તે ઊંઘ કોની ઉડી જાય બોલો તો? કોને ચેતતા રહેવાનું? અને ચેતતો રહે એ એ દુઃખી કે પેલો દુઃખી? હે, એક ભાઈએ 5,000 રૂપિયા એક ભાઈને ઉછીને આપ્યા. સમય કીધો તો 6 મહિનામાં પાછા આપી દેજો, પણ 6 મહિને કંઈ આનાથી થયા નહીં. એટલે પેલો ઉઘરાણી કરવા આવે, જ્યાં મળે ને ત્યાં માગે, ભેગો થાય ને કહે 6 મહિના ઉપર 2 મહિના થઈ ગયા, હવે શું કરવાનું છે? કે પછી કમ્પ્લેન લખાવું, FDR શું કહે ને પેલું પોલીસમાં શું ફડાવવાનું હોય? FIR ફડાવું. હા ને એમને ટોંટ માર્યા કરે અને હેરાન કરે, એમ જ્યાં દબાવ્યા કરે, એટલે પેલાને બિચારાને ઘેર આવે તોય ઉપાધિ, ટેન્શન ટેન્શન ટેન્શન. એના પત્ની કે આજકાલ ખાવાનું ઓછું કરી દીધું, આજે તો બિલકુલ જમ્યા નથી, અને તમારા મોઢાની રેખાઓ બધી બદલાઈ ગઈ છે, ઉદાસ ઉદાસ છો, કંઈ કારણ સમજાતું ને? કંઈ નહીં કંઈ નહીં, એમ કરીને ટાળ નાખે. એક દિવસ તો એની પત્નીએ ફોસ કર્યો બરાબર, કયો નહીં તો હું નહીં ખાવ, હુવા નહીં દઉં તમને, પણ આને ઊંઘ જ નહોતી આવતી, તમે મારાથી છુપાવો છો, શું વાત છે કયો? તારે કે આમ છે, 5,000 રૂપિયા ઉછીના લીધા હતા, પણ જ્યાં આમ ઘરની 12 પગ મૂકું દબાવે છે મને, અને મારી પાસે વ્યવસ્થા છે ને, હું કરું? ઘર વેચીને આપું તો છોકરા ક્યાં જાય? ટેન્શન ચિંતા આની છે. કોણ માગે છે? તે પેલા હામે જો, પેલો ઘરવાળા હામે, પેલા છગનભાઈ છે ને, એ માગે છે. ટેન્શન હતું ના ને, જોજો શું કરે છે. આમ બારી ખોલી એની પત્નીએ, બૂમ પાડી, હે છગનભાઈ. છગનભાઈ બારી ખોલી, હું તમારા મનમાં સમજો છો. પેલો તો ચક થઈ ગયો, રોજ મારા ધણીને દબાવો છો, 5,000 રૂપિયા આપ્યા તે બહુ મોટી ધાડ પાડી દીધી, અને મારા ધણીની ઊંઘ હરામ કરી નાખી, હું તમારા સામે જાઓ થાઈ કરી લો, 5,000 નથી દેવા. બારી બંધ કરીને હુઈ ગયા. એને ધણીને કે હવે તમે હુઈ જાઓ, છગનભાઈ જાગશે. કોને ભાઈ આવ્યો હવે? આમ છે ભાઈ, આપણને જ આવે જેનામાં વિશ્વાસ આપણને ઉઠી જાય ને, ભાઈ ભાઈ કોને વધે? કોકનામાં દોષ પરઠીએ ને એટલે આપણને ભય વધે, ઘટે નહીં ભય તો. હા, નિર્દોષ બધાને સમજો, આ બધું ભગવાનનું છે, આ બધા ભગવાનના છે.
બધાય નિર્દોષ છે, બધાય ભગવાનના ભક્તો છે, બધાય જે કાંઈ કરે ભગવાનની પ્રેરણાથી સારું જ કરે છે. યુધિષ્ઠિર મહારાજને કોઈનો ભય હતો? એ હું માનતા. ગુરુએ કીધું કે જા બેટા, આખા નગરમાંથી બુરામ બુરો માણસ ગોતી લાય. ત્યાંને હું માન્યું, મારા જેવો કોઈ બુરો નથી, બધાય સારા જ છે, મારે કોનો ભય, બધાય સારા છે, કોનો ભય. એને લૂંટાવાની બીક નથી, કોઈ લઈ જવાની ભય નથી, કાંઈ બીજી ટેન્શન નથી, કારણ કે બધું કાંઈ છે જ નહીં. સ્વામીએ વાતોમાં કીધું, સુખીમાં સુખી કોણ અને દુઃખીમાં દુઃખી કોણ? ગાદી હતી, એના બાપ ગાદી ઉપર બેઠા હતા, દુર્યોધનના બાપ. આ રાજકુંવર હતો, બરાબર, તો આખી રાતની રાત ઊંઘતો નહોતો ટેન્શનમાં. કાં ભાઈ બધું છે, દાસ દાસીઓ નોકર ચક્ર, ખાવું પીવું હરવું ફરવું, મોત શોખ બધું જ છે. તો પેલા જંગલમાં પથરાના ઓશિકા કરીને શાંતિથી હોઈ જતા, ઘાસના ઝૂંપડામાં પાંડવો હોઈ જતા, વિદુરજી જમનાને કાંઠે ઝૂંપડું બાંધીને આરામથી ચેનથી હોઈ જતા, અને આને આ હુવે ને તપેલી ભરીને પાણી મૂકો ને છાતી ઉપર તો ઉકળવા માંડે. બોલો, આ હીટિંગ બધું, ટેન્શન, અશાંતિ, ભય, ભય સતાવે છે. હારું કાલ શું થાય, હારું લઈ લે તો લઈ લે તો, પણ તારું ક્યાં હતું તો લઈ લે, તું ક્યાંથી લાવ્યો હતો લઈ લે. ભગવાનના ભક્તો એમ એના દોષ, દ્વારકાધીશમાં દોષ, ભગવાનમાં દોષ. જોયું, ભગવાનના સંત જેવા કુંતાજી, યુધિષ્ઠિર મહારાજ, સાધુ બધા, એનામાં દોષ દ્રષ્ટિ, જેના કારણે ભય પહી ગયો. બોલો, એનો બાપો તો છેલ્લે એવો હેરાન થયા, ઓહો, ધૃતરાષ્ટ્રની કથા મહાભારતમાં લખી છે. કેવા દુઃખી થયા, કેવા દુઃખી થયા, કેટલું ટેન્શન, કેટલું ટેન્શન. કેમ? ભગવાનના ભક્તોમાં દોષ દ્રષ્ટિ, મનુષ્ય ભાવ, એટલે દુઃખ વધ્યું, ભય વધ્યો. જો નિર્દોષ માને, બધાને નિર્દોષ માને, તો નિર્ભય થઈ જાય. જો ભયની સમીપે આવે જ નહીં. જેને માથે કંઈક ભય હોય તેને દુઃખ દેખી, દુઃખીમાં અતિ દુઃખી જાણ. બોલો, ભયવાળો જ દુઃખી છો, બાકી બધું હોય. પણ આજે દુનિયામાં નિર્ભય કોણ છે, કહો મને, કોણ છે નિર્ભય? ઘણા તો આમ તમે જો ને, પેલા ગિનિસ બુકમાં એના રેકોર્ડ હોય, ધનવાનમાં ધનવાન, પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, રિચમેન. પણ રિચમેન છેલ્લે જતા જતા પાછું સ્ટેટમેન્ટ શું આપીને જાય ખબર? મારા જેવો જગતમાં કોઈ દુઃખી નહીં. પાછું બીજાને સલાહ આપતો જાય, હું જીવનમાં સુખ જોઈતો હોય તો આવું ક્યારેય કરશો નહીં જે જીવનમાં એને કર્યું હોય. કાં ભાઈ, તું તો દુનિયા તને બહુ સુખી સમજતા હતા ને? કે વાત ખોટી છે, એ વાતમાં માલ નથી, દુઃખીમાં દુઃખી છે. કેટલો ભય, અને પછી આનું બધાનું શું થાય, આ બધું કરું છું, મારું શું થાય, કોણ કરશે આ બધું, હું ક્યાં જઈશ, ઠેકાણું જ નથી કાંઈ. ભય, 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 ભય. કારણ કે એને ભગવાનને ન માન્યા, ભગવાનના સાધુને ન માન્યા, ભય આવ્યો. તો આ તો ગઈકાલની કથાનું થોડું ટૂંકમાં કીધું, અડધો કલાક થઈ ગયો. હજી આ પ્રકરણ બીજું મૂળ તરંગ બાકી છે, એનામાં પ્રવેશ કરીએ. પૂર પાંચમું તરંગ 59મું વાંચું છું. શ્રીહરિ ભુજનગરમાં ચરિત્ર કરે છે. સૌ હરિભક્તો બોલ્યા, આટલું કીધું ને મહારાજે કે ભય દોષમાં રહ્યો છે, સંતો નિર્દોષ છે, અને જો સંતોને નિર્દોષ સમજે કોઈ પ્રકારનો ભય નજીકમાં આવતો જ નથી, અને જેને માથે કંઈક ભય હોય તે દુઃખીમાં અતિ દુઃખી જાણવો, જેને માથે કોઈ ભય ન હોય તે સુખીઓ જાણવો. અને પછી ત્યારે હરિભક્તો બોલ્યા મહારાજને, કહે છે, મહારાજ, હે ધર્મકુમાર, આપ સાંભળો, આપની મોટાઈ તો અતિ પ્રબળ છે, આપ બહુત બડે હે, તભી તો ઇતના સહન કર સકતે, બડા હી સહન કર સકતા હો, છોટા આદમી સહન નહીં કર સકતા, વો નમ કોણ જાતા હૈ, જો ગમ ખાતા હૈ વો નમ જાતા હૈ, ઠીક હૈ ને, બડા હૈ વહી નમ જાતા હૈ. એક બહુ અચ્છા શેર હૈ, હું તો ભૂલી ગયો છું, અક્કડ અક્કડ પણ હી મુર્દે કી પહેચાન હોતી હૈ, આગળનું શું છે?
આગળની લાઈન હું ભૂલી ગયો છું, પણ પાછળની લાઈન આવી છે, અક્કડ પડ હી મુર્દે કી પહેચાન હોતી હે. મુર્દા હોતા હે ને વો નમતા નહીં હે, વો અક્કડ રહેતા હે. ઓર જિસમે જાન હોતી હે, નહીં વહી નમતા કે કેસા કુછ હે, મેં ભૂલ જાતા હું. નમતા ઝુકતા, હા જો હા, મારા વક્તા પાછળ જ બેઠા છે. ઝુકતા વહી હે જિસમે જાન હોતી હે, ઝુકતા વહી હે જિસમે જાન હોતી હે, અક્કડ પણ મુર્દે કી પહેચાન હોતી હે. કિતના અચ્છા હે, ઝુકતા વહી હે. ભગવાન તમે જો તો ખરા કેટલું નમી દે છે. આ જ મોટપ છે, આ શ્રેષ્ઠતા છે, આ જ મહાનતા છે. ઓમ ભગત કોઈ એક લાફો માર દે એક છોકરો તમને, તો તમે શું કરો? હા મેં બે માર દો કે ન માર દો? તો એ જ આપણામાં ખામી છે. એ મારે ને તો આપણે એને પગે લાગી લેવાનું, સોરી કહી દેવાનું, મારી કંઈ ભૂલ. હા મેં મારી દે તો એ તો રાવણનું કામ, આપણું નહીં. સંતોને બહુ માર મારતા ને, હેરાન કરતા ને, અપમાન કરતા ને, ત્યારે સંતો સહન કરતા. મહારાજ કે ફૂફાડો રાખવો, મારીએ નહીં પણ આંખો તો કઢાઈને બીવડાવવા તો પડે ને. મહારાજ દુરિજન માણસ પોતાની દુર્જનતા ન છોડે તો સજ્જન માણસ પોતાની સજ્જનતા કેમ છોડે? સાધુ પોતાની સાધુતા કેમ છોડે? નદીમાં વીછી તણાતો જતો તો મહાત્માએ જોયું ને, હાથ રાખી દીધો કે આ તણાઈને અથડાઈને મરી જશે, બચાવી લો, બહાર કાઢી દો. તે જેમ હાથ રાખ્યો ઉપર ચડ્યો ને ભેગો ડંખ માર્યો, જાટકો લાગ્યો એટલે છૂટી ગયો. વરી પાછો હાથ રાખ્યો ને ચડ્યો, ડાંક જાટકો માર્યો, છૂટી ગયો. ચાર પાંચ વાર થયું એવું, કોઈએ જોયું, અરે મહાત્માજી એને તણાઈ જ જવું છે, ભટકવું જ છે, અથડાવું જ છે, મરવું જ છે, તો જવા દો ને પછી. જો એને તરવું હોત તો ભાઈ ડંખ કામ મારે? ત્યારે સંત કે એનો ડંખ મારનો સ્વભાવ છે, મારે છે, અને મારો તારવાનો સ્વભાવ, સહન કરવાનો છે, તો હું એ કરું છું. એ એનો સ્વભાવ નથી છોડતો તો હું મારો સ્વભાવ કેમ છોડું? આ સાધુની મહાનતા છે, આ મહાનતા છે. જોયું મહારાજને કહે છે, મહારાજ પેલા આટલું બધું કર્યું છતાંય પણ તમે એને બોલાવવાની વાત કરો છો, સમજૂતીની વાત કરો છો, એના પ્રત્યે તમે ભાવ બતાવો છો, એને આ બધું તમે આપી દેવા તૈયાર છો, તમારી મોટાઈનો કોઈ પાર નથી. શું કીધું? આ જ મોટાઈ છે. છોડતા શીખે એ મોટો, પકડતા શીખે એ છોટો. ભગવાન જેવું છોડતા કોણ? હું તમને કહું, આ પૃથ્વી કોને બનાવી? હરીશભાઈ પૃથ્વી કોને બનાવી? ભગવાન બનાવી ને. ક્યાંય લખ્યું છે મેડ ઇન ગોડ, મેડ બાય ગોડ? કઈ લિખાય? ઝાડ પે લિખાય, પત્તે પે લિખાય, સૂરજ પે, ચાંદ પે લિખાય, આસમાન પે લિખાય, ધરતી પર લિખાય, પહાડ પર લિખાય, કઈ ફૂલ પર લિખાય? ફૂલ કિસને બનાયા? મયુર પંખ કિસને બનાયા? પક્ષી કિસને? મનુષ્ય કવિ કિસી કે એ ચેસ્ટ પર યા બેક પર લિખાય? મેડ બાય ગોડ. દેખો વહી તો મહાનતા હોતી હૈ. રમ કુછ થોડા છોટા સા બના દે ને તો હબ સબકો દિખાતે ફિરેંગે, દેખો મેને કેસા બનાયા, દેખો મેને કેસા કામ કિયા. એમ કે ને આપણે તો જી પૂછ્યું ન હોય આ કોને બનાવ્યું, એ પહેલાં તી કહી દે આ કોને બનાવ્યું, ખબર તમને કોને બનાવ્યું? પછી આપણે કહેવું પડે, ભાઈ તમારા સિવાય કોણ બનાવી શકે આ? આમ છે આ ભગવાનની મોટાઈ તો જુઓ, બધું ભગવાને બનાવ્યું, એને કર્યું, એને મનુષ્ય દેહ આપ્યો, એ પાછો એની ઉપર જે ભગવાને બનાવ્યા, જે મનુષ્યને, મનુષ્ય પાછો ભગવાનને બનાવે, બનાવવામાં સમજો ને, બનાવ બનાવવા ફેર હોય તો એ ભગવાન પાસે સહન કરે, એ તો ભગવાનની મોટાઈ છે. કાંઈ વાંધો નહીં ભાઈ, તે પાછો હું કે ભગવાને કે આ તું ન હોત ને તો હું મારું શું થાત? કોણ કે તે મારા માટે આ થાળ ન લાવ્યો હોત ને તો હું તો ભૂખ્યો મરી જાત? લો હનુમાનજીને કે તમે ફળ ન લાવ્યા હોત ને તો ઓહો મારું શું થાત? શિવજીને કે તમે સાથવો ન લાવ્યા હોત તો મારું શું થાત? સૂર્યનારાયણને કે તમે હારું થયું પ્રગટ થઈ ગયા નહીં તો મારું શું થાત? તમે વિચાર તો કરો, એ તો એની મોટાઈ છે.
અતિશય પ્રબળ પ્રતાપ તમારી મોટાએ કોઈ જીવ એનો શું પાર પામી શકે? અનંત બ્રહ્માંડના બધા રાજ્યને આપ તુચ્છ ગણો છો એવા તમે અતિશય સમર્થ છો. આપના સિવાય બીજો કોઈ આવો સમર્થ નથી. આપનું વર્તન તો આકાશથી પણ અતિ નિર્બંધ છે એ અમે જાણીએ છીએ. કેમ જે સામાન્ય જીવથી આ પ્રમાણે વર્તાય નહીં, ભલે જે અક્ષર જેવો હોય તો પણ કોઈ તમારી મોટપને પાર પામી શકે નહીં. તો એની આગળ તુચ્છ જીવ શું કરે બિચારા? એ તો ગરુડની આગળ મચ્છર જેવા કહેવાય. આપના સમાન મોટો બીજા દેવદૈત્યથી માંડીને અક્ષર સુધી કોઈમાં આવતી નથી અને તમારી મોટપ તમારો ક્યારેય ત્યાગ કરશે નહીં. કેમ? પતિવ્રતાની જેમ અત્યંત દ્રઢપણે આપમાં રહી છે. શું મોટપ? મોટપ પતિવ્રતા છે અને એના ધણી તમે છો, માટે મોટપ તમારો ક્યારેય ત્યાગ કરીને જાય નહીં. દ્રઢપણે રહી છે તમારામાં મોટપ. તમારે મોટપને છોડ્યું હોય ને અને નાના બનવું હોય ને તોય મોટપ તમને ન છોડે. આ વાત સમજાઈ? બહુ રહસ્યની વાત છે. સૂરજને છાબડે ગમે એમ ઢાંકવા જાઓ ને, સૂરજ છુપાવાય નહીં. અક્ષરના વાસી વાયલા વાલો આવ્યા અવની પર નવખંડ ધરતીમાં વાલો છતરાયા ચાલે. એને રહેવું જ છુપું, પણ છતરાયા રહેવું છે છુપું, કોઈને કહેવું નથી. હું તો એક સામાન્ય બ્રહ્મચારી, સામાન્ય સાધુ, સામાન્ય જીવ એમ કે. પણ શું જાણનારો ના જાણી જાય કે આ કોણ છે? ઋષિઓ કે આ સૂર્ય છે, આ ચંદ્ર છે, આ શિવ છે, સુખ સનકાદિક છે, કોણ છે આ? એનો તેજ અસ્તુ રે એમ ભગવાનની મોટાએ ભગવાન છુપાવા ધારે ને તો એ પણ ભગવાને બહુ છુપાયું, બહુ છુપાયું, હું તો નાનો છું, નાનો છું, નાનો. તો એ બધાએ કહેવા માન્યા, એના વખતે એની હયાતીમાં ક્યારે એવી ઘટના નથી બની, લાખોની સંખ્યામાં હરિભક્તો એને સર્વોપરી ભગવાન તરીકે સ્વીકારતા. ભગવાન નહોતા કહેતા, ભગવાન તો એમ કહેતા હતા, સત્સંગજી લખવાનું કીધું ને તો કે બસ કે હું તો કાંઈ, મેં કાંઈ એવું કાંઈ કર્યું નથી. લખવો હોય તો વિશેષને લખવો હોય તો કૃષ્ણ જેવો, એથી આગળ ન લખતા. નિત્યાનંદ સ્વામી રહેતા છે જાયલા, બોલો. સૂરજ કોઈ કે મહારાજે, તમે જો ભક્ત ચિંતામણીમાં પ્રસંગ આવે છે, આખું પ્રકરણ છે. સંતોને પૂછ, સંતો તમે અમને સર્વોપરી કહો છો, ભગવાન કહો છો, અમે તો કંઈ રાવણ નથી માર્યો, અમે કંસ નથી માર્યો, અમે પહાડ નથી ઉચક્યો, અમે કોઈનું રાજ લઈને કોઈને દીધું નથી, અમે કાંઈ આવા મોટા મોટા અવતાર આદિ કે કામ કર્યા એવું કાંઈ કર્યું નથી, અમે કાંઈ પાતાળમાંથી ધરતી કાઢી નથી બહાર જેમ વરાહે કર્યું, હવે પરશુરામની જેમ ફરસો નથી ફેરવો, અમે કોઈ એવા કાર્ય કોઈ અવતારે કર્યા એવા એક એક કાર્ય અમે નથી કર્યા, તો અમે તમને અમને ભગવાન કેમ કહો છો તમે? સંતો કે સૂરજ એમ કે હું સૂરજ નથી તો કોણ માને, ચંદ્ર કે હું ચંદ્ર નથી, તારા એમ કે હું તારા નથી, ધરતી કે હું ધરતી નથી તો કોઈ માને? એમ તમે કહો હું આ નથી, કોણ માને તમારી વાત? તમે ભલે કંસને નથી માર્યો, તમે ભલે રાવણને નથી માર્યો, પણ રાવણની અંદર ઘર કરીને રહેલો દોષ, જેને રાવણ બનાવ્યો, જેને અસુર બનાવ્યો, જેને રાવણને પણ જીતી લીધા, કંસને પણ જીતી લીધા, દંતરોક્ત્ર અને શિશુપાલ જેવા મહાન રાક્ષસોને જીતી લીધા, એવા જે અંતશત્રુ કામ ક્રોધાદિક એને તમે માર્યા છો, માટે તમે સર્વોપરી છો. તમારી મોટાઈ છુપી નહીં રહે. કોઈ એમ કે સૂરજ કે હું સૂરજ નથી તો કોઈ માને? એમ તો તમારી મોટાઈ તમે છુપાવા ધારશો તો છુપશે નહીં. આમ આમ હરિભક્તોએ કીધું, કારણ કે મોટાઈ પતિવ્રતા દ્રઢ ધર્મ ધારી રહી છે, કારણ કે એ પોતાના સ્વામીને મૂકીને ક્યાંય જાય નહીં. અને જેમાં એ મહારાજ રહ્યા છે એને પાછી મોટાઈ વરે છો? એ મોટાઈ એને મળે છે. કેમ? કે એનામાં જેટલા જેનામાં મહારાજ વધારે રહ્યા છે એટલી મોટાઈ એને મળે છે. આપણે મોટા પુરુષો કેમ કહીએ છીએ? કારણ કે એમાં મોટા મહારાજ રહ્યા છે, એટલે મહારાજની ભેળી મોટાઈ પણ એમાં રહ્યા રહી છે, એટલા માટે એ મોટા પુરુષો કહેવાય છે. એટલે કહેવાય છે મહારાજ જે રઘુનાથ દાસ છે તેણે તો આપનો અતિશય દ્રોહ કર્યો છે, તેથી જીવ વિનાના શરીરની જેવી હાલત હોય તેવી એની હાલત થઈ છે. જ્યાં સુધી કંઠમાં પ્રાણ હોય ત્યાં સુધી તે આપને છોડે જ કેમ?
છોડીને વયોગ્યો આવી થી તમને પડતા મૂકીને વયોગ્યો. રામાનંદ સ્વામી બધાની વચ્ચે કીધું, એને કીધું, બધાને કીધું, છતાંય રામાનંદ સ્વામીની આજ્ઞા પાળી નહીં અને તમારા સમીપમાં રહ્યો નહીં, તમને મૂકીને વયોગ્યો, એનાથી જવાય કેમ? તમે આટલો એનો મહિમા માનો છો, તમે એના પ્રત્યે ભાવ પ્રેમ બતાવો છો, તો તમને મૂકીને જાય કેમ? એ તમારો દ્રોહી છે. જ્યાં સુધી કંઠમાં પ્રાણ હોય ત્યાં સુધી આપને છોડે જ કેમ? જીવન પર્યંત તમારો કેટલો મોટો, તમે કેટલું સહન કર્યું, તમારો કેટલો મોટો એના ઉપરનો ઉપકાર છે, આટલું એને કર્યું. એમ કહેવાય છે રઘુનાથદાસ કોર્ટે ચડ્યો હતો. એ વખતે કોર્ટ હતી અંગ્રેજોની, એ કોર્ટે ચડ્યો હતો. ભાઈ કોર્ટમાં તો અંગ્રેજોએ નિર્ણય કર્યો, મહારાજને કીધું તમે, તમારો ને એનો સંપ્રદાય જુદો, તમારે રામની મૂર્તિ કોઈ મંદિરમાં નહીં પધરાવવાની, અને પેલાને કીધું તારે કૃષ્ણની મૂર્તિ નહીં પધરાવવાની, તવું મંદિર બાંધે આશ્રમ કરે ત્યાં. ભાઈ એને આશ્રમ ક્યાંક એક નાનો એવો કર્યો હતો ને અમદાવાદમાં, તેમાં રામની મૂર્તિ પધરાવી. એ કૃષ્ણની આવો એ વખતની ગવર્મેન્ટે જજમેન્ટ આપેલું, બોલો. એટલે તમે જો આપણા મંદિરમાં કે રામની મૂર્તિ નહીં હોય, રામ સીતા હનુમાન નહીં હોય. જજો મહારાજને રામ વાલા હતા, રામની ઘણી વાતો કરી છે. રામાનંદ સ્વામી રામ પધરાવેલા માંગરોળમાં, પછી રામને ઘનશ્યામ કરી દીધા. અત્યારે જે છે ને ઘનશ્યામ મહારાજની મૂર્તિ માંગરોળમાં મંદિરમાં, મુખ્ય મંદિરમાં, એ પેલા રામ હતા રામાનંદ સ્વામીના પધરાવેલા સીતારામ. એ રામને પછી શું કરી દીધા? ઘનશ્યામ કરી દીધા, શ્યામ સુંદર કરી દીધા, પુનઃ પ્રતિષ્ઠા કરી. કારણ કે મહારાજ પણ કાયદાને ફોલો કરતા, નહીંતર ધારત હું કર શું થવાનું, પધરાવો આપણે, એ શું કરવાનો, કીડી શું કરવાની બિચારી, મચ્છરિયું છે આ તો. પણ તોય મહારાજ કે ના ના, બધાના સુખ માટે. તો કે છે આપના એક રોમની બરોબર પણ, જો શું કે છે મહારાજ, કે ઓલા હરિભક્તો કે છે, અનંત બ્રહ્માંડોથી લઈને અક્ષર પર્યંતની મોટપ જે મોટપ રહી છે તે આપના એક રોમની બરાબર પણ ન કરી શકે તો જીવની મોટપ તો શું લેખામાં? અક્ષર તમે વિચાર કરો, અનંત બ્રહ્માંડોથી લઈને અક્ષર પર્યંતની જે મોટપ રહી છે તે આપના એક રોમની બરોબર પણ ન કરી શકે, આપના રોમ બરાબર ન થાય તો આ લોકના આવા તુચ્છ જીવ સી લેખામાં? એ માટે આપ શા માટે રઘુનાથદાસ માટે આટલું ખેંચાવ છો? હરિભક્તો દયા આવી, હરિભક્તો મહારાજને કરગરે છે, મહારાજ જવા દો ને, હવે રહેવા દો ને, આ બધું હમુનો બખેડો થાય એને છોડો ને, પડતો મૂકો ને. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મોટપ એટલી જ છે કે આપને દ્રઢપણે ભજવા હરિભક્તો કે છે. એ હરિભક્તો કહેવાય છે, તમે વિચાર તો કરો. અમને આપણા ભજન સિવાય કાંઈ રૂચતું નથી, દ્રઢપણે અમે ભજીએ. ધર્મ ભક્તિ વૈરાગ્ય અને જ્ઞાન આદિ સદગુણો તેમાં આવીને સેજે રહે છે. જે દ્રઢપણે ભજન એક તમારા સ્વરૂપનું જ કરે છે એનામાં ધર્માદિક બધાય સદગુણો આવીને નિવાસ કરે છે. આપનું ભજન કર્યા સિવાયની જે મોટપ છે તેને તો કાળ જોરાવરીએ ગળી જાય છે. લ્યો, જે ભજન નથી કરતા એમ કહે છે ને, એ ભજન કરે તે જીતે મનવા, ભજન કરે તે જીતે, વજન કરે તે હારે અને ભજન કરે તે જીતે. બહુ સરસ એક કોઈ કવિએ લખેલું છે, તુલસી દળે તોલો નહીં, તુલસી દળે તોળાય પાણીનો પરપોટ, એવું કંઈક બહુ સરસ છે, હું કડી ભૂલી ગયો છું. પણ વજન કરે તે હારે મનવાન, ભજન કરે તે જીતે. શું કરે? બધી જે કાંઈ મોટપ છે એ ભજન કરે, એનામાં જોરાવરે કરીને આવે છે. અને જે આપનું ભજન કર્યા સિવાયની જે મોટપ દુનિયાની છે એ બધી મોટપ એને કાળ જોરાવરીએ ગળી જાય છે. 5, 25, 50, 60, 70, 70 તો માંડ ભોગે, ત્યાં તો કાળ આવીને ઊભો રહી જાય. કાં એલા, પણ હજી મારે ગિનિસમાં બુકનું હજુ નામ બાકી છે, તે હવે તારું ગિનિસ બુકમાં નહીં, એનાથી ઉપરની બુકમાં નામ નોંધાઈ ગયું છે. હવે આંખ બંધ કરો, હાલો, તારે ઓય માં ઓય બાપ મને દવાખાને લઈ જાઓ, હજી મારે નથી મરવું. ત્યારે પેલો સીધો ફાહો નાખે ને ગળામાં, ખેંચે સીધો ઝાટકો મારે, નીકળવું નથી, નીકળ
પણ ઉભેલો અંદર રહેવા જોર કરે, અને આ જમનો દૂત બહાર લેવા જોર કરે, બે હમ હમ જોર કરે, અને છેલ્લે આ પથારીમાં પડ્યા પડ્યા શું થઈ જાય? બગડી જાય. હું તે ઘણાનું આ છેલ્લી ઘડીએ બધું બગડી જાય છે, એનું કારણ હું? એ રહેવા સારું બહુ જોર કરતો હોય, એમ તાન કરતો હોય, તે બધું બગડી જાય છે. કપડાં હોય જાડા, પેશાબ છૂટી જાય. જેના જાડા પેશાબ છૂટી જાય, શાસ્ત્રમાં લખ્યું છે, એની અધોગતિ થાય. કારણ કે જોર કરતો હોય દેહમાં રહેવા માટે, અને પેલા જમના દૂતો એને દેખાતા હોય, એ કાઢવા પ્રયત્ન કરતા હોય, અને આ રહેવા પ્રયત્ન કરતો હોય, જોરમાં જોરમાં ક્યારેક જુદું તમે ડોળા નીકળી જાય, ક્યારેક જીભ નીકળી જાય, ક્યારેક કાનમાંથી લોહી નીકળી જાય, ક્યારેક આ બધું નાકમાં દબાવવું કેમ પડે છે? ઘણી વાર થાય, જોજો. બધાને માટે આ નથી, અપવાદરૂપ છે. પછી ઘણી વખત તો મોટા પુરુષોમાં એ તો દેહની ક્રિયા વસ્તુ જુદી છે, પણ કહેવાનો અર્થ કે જેને બહુ પાપ કર્યા હોય ને એને આવી દશા થાય, પછી છેલ્લી ઘડીએ લઈ જાય. પણ નીકળવું ન હોય શું કરે? પણ કાળ મૂકે ગળી જાય ને. લે હજી મોટા બહુ લઈ હતી ને, હજી તો સરપંચ જ થયો છું, હજી તો મુખ્યમંત્રી થવાનું બાકી છે, હવે ઉપર તારો મંત્રી બેઠો ઉપર, આઈ મંત્રી થવું ને તારે. ઘણા એવા મંત્રી થવામાં થયુંમાં ઠૂજ થઈ ગયા, એ બોલી ગયા, કેટલાય કાવા દાવા લડતા, ક્યારેક ગોળી વાગી જાય શું કરે? તે કાળ, કાળની રાહ જોવે પછી, આઈ ભાઈ હવે તને ઉપરનો મુખ્યમંત્રી કરીએ, કેવો તાર થવું છે? આમ છે, એસી બાત હે, કાલ કિસી કો બખ્શતા નહીં હે, સબકો પી જાતા હૈ, ખા જાતા હૈ, કાલ તો એસા હૈ. માટે એક ભગવાનના અને ભજને કરીને જ મોટો. જે મહારાજ કે આપણા સત્સંગમાં મોટો કોણ? આગળ બેહે ઈ બહુ જાજી સંપત્તિ હોય જગતમાં મોટો કોણ? કોઈ એક ઘોડો હોય તો જેની પાસે બે ઘોડા વધારે હોય એના કરતાં મોટો કહેવાય. એના કરતાં ચાર ઘોડાવાળો એનાથી મોટો, દસ ઘોડાવાળો એનાથી મોટો. આમ મોટો જગતમાં સરપંચ હોય એના કરતાં મુખ્યમંત્રી મોટો, મેયર મોટો, મેયરથી મંત્રી મોટો, મંત્રીથી પ્રધાનમંત્રી મોટા, એનાથી રાષ્ટ્રપતિ મોટા, કે છે ને એકથી એક મોટપ આ જગતની મોટપ. ભગવાનને દરબારમાં સત્સંગમાં કોણ મોટો? જે જાજુ ભજન કરે એ મોટો. હું ભગત બગાસા ખાય એ મોટો નહીં, કથામાં બેસીએ હાથમાં જપજપ્યું હોય, સ્વામિનારાયણ 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 જપાતું હોય, અને બે હારા સેન્ટેન્સ આવતા હોય લખાતું હોય, એ મોટો. એ ક્ષણે કંઈ જવા ન દે, ખાલી ન જવા દે. ગાડીમાં બેઠા હોય મંદિરે આવીએ ત્યાં સુધીમાં કેટલા મંત્ર જાપ થઈ જાય? 20 મિનિટમાં 25 મિનિટમાં. એ ભજનના તાનવાળાને એ વધારે ગણતરી હોય. અહીં જઈશ તો આટલા જપ થઈ જશે આટને. ખણાય તો દિવસમાં એક છોકરો હમણાં અહીંયા શિબિરમાં આવ્યો હતો ને, રોજના 11,000 જપ કરે. બોલો, એના હાથમાં જપજપ્યું. એ રમતો હોય ને છોકરા ભેગો, પ્રેક્ટિસ કરતો હોય તો એ હાથમાં જપજપ્યું કાઢે નહીં. બોલો, કેવું પડે, કેવું તાન નાની ઉંમરમાં. એ મોટો. બાકી ખાઈ બગાડતો હોય, ધબાકા દેતો હોય, બારીઓ તોડતો હોય, દડા ઉખાડતો હોય, ઉછાડતો હોય, એ મોટો કહેવાય? આવું શીખવાનું. મંદિર આવીએ, ફટ 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 ફટ, ક્યાંય કચરો પડ્યો છે, કંઈ ગંદકુ પડ્યું છે, ચાલો વેક્યુમ મારી દઈએ, સાફ કરી નાખીએ, સંતોને મળી લઈએ, બેસીએ, સ્વામી કંઈ સેવા છે, ચાલો મહારાજની પાસે દોડીને કીર્તન ગાઉં, થોડી વાર માળા કરું, ભજન કરું, ટાઈમ વેસ્ટ ન જવા દે. એ સત્સંગમાં મોટો. બાકી મંદિરે જાય તો એ પંચાયત મૂકે નહીં, તો એ પાછો હું કે આ બધું આપણે ઊભું કર્યું હો, શું કે? હા, આવતી પહેલાં બોલો, પેલી સીટમાં જો બોલાવ્યા ના હોય તો તમારાથી આડું પાડે, એ મોટા. ગામના મંદિરના કોઠારી કહેવાય. અઠવાડિયાથી સંતો મંદિરે આવ્યા છે તો એ દેખાણા નહીં. પછી પૂછ્યું કે કેમ કોઠારી, કોઠારી કંઈક સમાચાર આપો ને. તો આપ્યા, આવ્યા જેમ આમ સંતો આમ અઠવાડિયું પૂરું થયું ને એ બરાબર પગથિયા ઉતરે અને પેલાને ચડવા. તમે ત્યારે મને ઓળખતા નથી તમે? એલા, પણ એકાદા વાર ડોકું કરો, કંઈક સીધા પાણીનું પૂછો, હાજા માંદા પૂછો તો ખબર પડે કે તમે કોણ છો. મને તમે ઓળખતા નથી, હું મંદિરનો કોઠારી. તે અઠવાડિયાથી મેં આવ્યા છીએ, તમે તેમાં બહુ કામકાજ વ્યવહારિક કામ બધું આ બધું, અમારે તો બહુ, અમે તો સંસારી,
અમે કઈ થોડા કઈ સાધુ છે કે મંદિરમાં બેસી રહીએ, લો આ ઉપદેશ મીંડો દેવા. હારું હારું કે હવે તો અમે જઈએ છીએ. હારું જય સ્વામિનારાયણ. વાંકો વળવા માટે, જો કે વાંકો તો નહોતો વળ્યો, પણ એ તો કંઈક કંઈક મોજડી હતી ને, મોજડી ઓરી એની વાધરી બાંધવા કહે છે, પેલા બૂટની વાધરી આવે ને એ બાંધવા વાંકો વળ્યો ને તે ખિસ્સામાંથી. ના સ્વામીએ શું કીધું ખબર? સ્વામી કે તમે સત્સંગી છો કે? આઠ આઠ દિવસથી મંદિરે દેખાતા નથી. તો કે મંદિર આવીએ તો સત્સંગ કહેવાય? અમારા દાદા, એના દાદા, એના દાદા, એના દાદા મહારાજની ભેળા ફરતા. તમે ક્યાં ફરો? એ ક્યાં ફરતા? એટલે અમારો તો બાપ દાદાનો સત્સંગ. અમે મંદિર આવીએ તો સત્સંગી કહેવાય? લ્યો તે વાધરી બાંધતા બીડીને બંડલ નીચે પડી ગયું. સંતો કે આ તમારો સત્સંગ મીડો, ઢોળાવા લઈ લ્યો, નહીતર અમને વળગશે. તો અમે પાછા, આવું પણ ગામડાઓમાં ઘણું થતું હોય, પણ ભજન કરે ને આ જે મોટો હોય ને એ વધારે ભજન કરે. મોટા હોય ને એની 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 પ્રકૃતિ જ એવી હોય, એનો સ્વભાવ જ એવો હોય. ગુરુજી રાત્રે તમે જુઓ ને, ઊંઘ ઉડી જાય ને તો હાથમાં માળા લઈને બેસી જાય, મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પૂજા કરતા હોય ત્યારે તમે જુઓ કેવું ભજન કરતા હોય, એકાગ્ર ચિંતથી. કથામાં બેઠા હોય ત્યારે કેવી માળા ફેરવતા હોય, હાથમાં જો ગળામાં ગુરુજીની માળા હોય જ, પેલી દોરીવાળી જોઈ. એકવાર અમે હમણાં આ વખતે હમણાં આપણે પાટોત્સવ પત્યો, આ કેનેડાનો મતલબ કેનેડા જવાના હતા, એની પહેલાં અમે વર્જિનિયા ગયા હતા પરાગ ભગતને ઘેરે. તે વળતા જ્યારે મૂકવા આવતા હતા ત્યારે રસ્તામાં એક દરિયાકાંઠે ઊભા રહ્યા, એમાં માળા હાથમાંથી કંઈક કંઈક ખોળામાં હશે અને ગાડીમાં ઉતરતા પડી ગઈ. જો કે સંતને મળી ગઈ હતી, પણ એ બીજી ગાડીમાં હતા. ગુરુજી ધુઆં પુઆ થઈ ગયા, માળા માળા ઊભી રાખી ગાડી, બે છોકરા રસ્તામાં જોયું, બધે સીટ નીચે આ તે ખોળો ખંખેડીને બધું, માળા મળી નહીં. પછી કે હાલો કે ક્યાં પડી છે, મીંડા વિચારવા, ફોટા જોવો ક્યાં પાડ્યા હતા, ફોટા ક્યાં હતી, બધું મીંડા આમ ફટાફટ. આને પૂછો આને પૂછો, પરાગ ભગતને કો ની આટો મારી આવે. પાછળ હતા ને તો વળતા ગયા, જાય તો મૂકીને જતા હતા, એટલે કે જોઈ લે બધી જગ્યાએ કે માળા. અરે માળા ક્યાં ગઈ, માળા ક્યાં ગઈ? કારણ કે એ માળાનું પેલું નિયમ હોય ને, અખંડ માળા ભજન સ્વામિનારાયણ સ્વામિનારાયણ, માળા વગર એને ચાલે નહીં. કેટલું ટેન્શન ટેન્શન. પછી તો જો કે માળા મળી ગઈ, હાશ થઈ ગઈ, બોલો સંતો પાસે જતી. પણ એને ભજનનું કેટલું તાન, નવરામ ગાડીમાં આવે ને તરત માળા શરૂ કરી દે, મહારાજ સમય ચાલતા હોય ને તો માળા શરૂ કરી દે, નીકળે જ નહીં માળા. અને કોક ફોન આવે ને તો એ બીજું તો વાત એની જે હોય પ્રશ્નો એ સોલ્યુશન, પણ છેલ્લે હું કે એ ભજન કરજો. કે હું કે ભગત ભજન કરજો, ભજન કરે જીતેઓ. એ ભજન કરજો, તમ ઘણી વખત આશીર્વાદ આપ્યો હરિભક્તોને, મહારાજ તમને બહુ મોટા કરે. એટલે સમજવાનું શું, આપણે શું માનીએ મોટા કરે? એટલે ભાઈ આપણે મોટા સંસારમાં આપણને 5-25 જણા ઓળખે, આ મોટો માણા છે, હું બહુ મોટા માણા છે એમ ઓળખે. મોટા એટલે એમ કે વધારે ભજન કરજો, ઈશારામાં છે. જેટલું વધારે ભજન કરશો એટલા મોટા થવાશે, એટલું ભગવાનના હૃદયમાં સ્થાન મળશે. ભજન કરવાની ટેવ, ઘણા ભક્તોને કેવું નિયમ હોય તમે જોવો તો, આમ આમ ટેવ જ પડી ગયું. હો આપણા ઈશ્વર દાદા, આ રણુવાળા ધર્મેન્દ્રભાઈના ફાધર, એ બોલો એનું એનું વોટ ફફડતા જ હોય, ચાલુ જ હોય. જોજો એને આજથી વર્ષો પહેલાં, લગભગ 97-98 સાલમાં એમ કંઈક, અમે અહીંયા ગુરુજી સાથે હું આવેલો અને એને ઘેરે ત્યાં જર્સી સિટીમાં રોકાયા હતા. થાળ કર્યો હતો, નીચે બેઝમેન્ટમાં અમે રહેતા હતા અને ઉપર એ રહેતા હતા. પછી એ વખતે દાદા તો બહુ એમ કંઈ સત્સંગનું બહુ નહીં, એટલે પછી ત્યાં થાળ કર્યો અને સભા કરીને પછી દાદાએ ગુરુજીએ દાદાને એટલું કીધું, એ ભજન કરજો, અખંડ હાલતા ચાલતા મહારાજના નામ જપવાની ટેવ પાડજો. અને એ મગજમાં ચોટી ગયું એને, તે અખંડ હુવા જાય તોય બેસે તોય સ્વામિનારાયણ 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 એમ કર્યા કરે. તે ચાલુ થઈ ગયું, હોઠ અંગ જ પડી ગયો. તેમ જોગી સ્વામી, જોગી સ્વામી તમે જો, જોગી સ્વામી આઈસીયુમાં હતા છેલ્લી અવસ્થામાં, બીમાર હોય ને, બેભાન અવસ્થામાં હોય ને, ઉપસમમાં હોય ને, તો અખંડ એનો છાતી ઉપર હાથ હોય ને તો આમાં હિલા કરે, આમાં આમાં હાથ હિલા કરે. આ હાથમાં માળા ન હોય પણ આમાં હિલા કરે. આખી જિંદગી એમને ભજન જ કર્યું, આમ હાથ હિલા કરે. તમે વિચાર કરો
કારણ શરીરમાં ઘૂસી ગયા. તમે જો એ તો મહાપુરુષો હતા, અક્ષરધામમાંથી મહારાજના મોકલેલા હતા. એ અથાણાવાળા સ્વામી શું કે, અમે જઈએ ને દર્શન કરવા વડતાલ પૂનમે કે ગુરુજી સાથે, એ ત્યાં ડેરામાં જ બેઠા હોય. જ્યારે પણ તમે જાઓ દર્શન કરવા કોઈ પણ આડે દિવસે પૂનમે, તો એ ડેરામાં જ બેઠા હોય. પછી આપણે મહારાજને દંડવટ કરી અને સ્વામીને દંડવટ કરવા માંડીએ ને ત્યાં ડેરામાં, તો સ્વામી ડોટ કાઢે સીધો, અડધો દંડવટ ન કરવો, ત્યાં તો ડોટ કાઢે સીધી. પછી આમ માથે હાથ કરીને કાન પકડે અને વાળ પકડે, પછી કહે ભજન કરેશ, ભજન કરેશ, શું કે ભજન કરેશ, કેટલી માળા, કેટલી માળા, કેટલી માળા કરે, કેટલી માળા કરે, શું કે કેટલી માળા કરે. એટલે આપણે કંઈ કથા ચાલતી હોય તારે માળા આમ ગણતા તો નથી, પણ પચા માળા હો માળા કરજે હવેથી, શું કે હો માળા કરજે, વધાર વધાર ભજન કર, ભજન વધાર, શું કે ભજન વધાર, કાંઈ કે 11 માળા વધાર કરજે, જા ભજન વધાર, ભજન વધાર. બોલો, તમે 500 માળા કરતા હોય ને તો સ્વામી શું કે, હાડી 500 કરજે, જા ભજન કર, કે શું કે એક હતા ને એમને, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, અખંડ એના હાથમાંથી માળા નીકળે જ નહીં. બોલો, કેટલું ભજન કર્યું, ભજનના પ્રતાપે તમે જો તો ખરા, કેવા ભક્તોના કામ કર્યા ને કેવું એના કપાળમાં તેન ચમકે. ગુરુજીને બહુ હેત, અથાણાવાળા સમય ગુરુ ગુરુજી છે ને, દાદા ગુરુ હતા ને હયાતમાં, ત્યારે જ અથાણાવાળા સ્વામી, આપણા કાનજી ભગત, દાદા ગુરુ, આ બધા ગોઠિયા ભાઈબંધ એકબીજાને દિવસમાં એકબીજાને એકબીજા વખતે ચાલે નહીં, એક મળ્યા એકવાર સવારમાં કે આખા દિવસમાં મળ્યા વગર ચાલે જ નહીં, મળે જ ભેગા થાય જ, દર્શન કરવા આવે ને તો બધાને ઉતારે જઈ આવે. ગુરુજી કે હું નાનો હતો ને અથાણાવાળા સ્વામી જ્ઞાનબાગમાં અમુક અમુક એડ્રેસ આપેલા, અહીંયા એ દર્શન તાર રોજ કરી આવવાના અને રોજ કરી આવતા. આ મહાપુરુષોને તાન, એ આટલા ઊંચા પદ ઉપર હે આવા વિશ્વ વિખ્યાત થયા અને આટલા આટલા એની પાછળ લાખો જીવો ભજન કરે છે, એનું કારણ એ મહાપુરુષોનું ભજન. એ મોટા બહેનો આવી, મોટા સાધુ, ભગવાન જેવા સાધુ, સ્થિતિવાળા સાધુ, બ્રહ્મનિષ્ઠ સદગુરુ, બ્રહ્મ સ્વરૂપ સદગુરુ કેમ થયા, એ આટલા મહાન કેમ બન્યા, ભજનના પ્રતાપે, ભજનના પ્રતાપે, ભજનનો બળ, બસ એક જ ભજન. એટલે કે છે, કાળ અનંત કોટી બ્રહ્માંડોને પણ ગળી જાય છે ત્યારે એના સુખનું કાંઈ ઠેકાણું રહેતું નથી, અને દેવતાઓ તથા રાજાઓનું પણ જો ઠેકાણું રહેતું ન હોય તો પછી તેના બીજા સુખનું ઠેકાણું ક્યાંથી રહે, તમે વિચાર તો કરો. દેવતાઓ અને રાજાઓનું પોતાનું ઠેકાણું નથી રહેતું. આ દિલ્હીની ગાદી ઉપર કેટલા વયા ગયા, કેટલા યુગ્યારથી, કેટલા પાંડવો પહેલાનું, બરાબર ભરત વખતનું, એના ઉપરથી તો ભારતનું નામ પડ્યું. એ ભરત દિલ્હીનો રાજા હતો ને, એની પહેલાંય કેટલા વયા ગયા, એના પછીએ કેટલા મુસલમાનો, કેટલાય અંગ્રેજો, ત્યાર પછીના કેટલાય રાજાઓ, કોઈ જાણે ઓળખે છે, કાંઈ છે એનું ઠેકાણું, એ કાંઈ છે લ્યો. પણ ભજન જેને જેને કર્યું હતું, હરિશ્ચંદ્ર રાજા, મયુરધ્વજ રાજા, યુધિષ્ઠિર મહારાજા, અયોધ્યાના રાજા થયા, કે દિલ્હીના રાજા થયા, કે ચક્રવર્તી સમ્રાટ થયા, જેટલા મહાન ભજનમાં પાછા વળ્યા, ભજનને જ પોતાની સંપત્તિ અને શ્રેષ્ઠતા બધું માનતા હતા, સર્વસ્વ, એ બધા અમર થઈ ગયા. અને એ સિવાયના બધા રગડા પીનારા, દારૂ પીનારા, હેરાન કરનારા, લૂંટફાટ કરનારા, પ્રજાનું શોષણ કરનારા, અધર્મ કરનારા, પોતાને જ ભગવાન મનાવનારા, હિરણ્યકશ્યપ જેવા વયા ગયા. હિરણ્યકશ્યપ શું કહેતો હતો, હું જ ભગવાન, હું જ આ તમારો ઈશ્વર, હું જ તમારો સ્વામી, બાકી મારા સિવાય કોઈ બીજો ગોડ જ નથી. તે ભૂહાઈ ગયો બિચારો, કે હિરણ્યકશ્યપનું મંદિર છે, કેની મૂર્તિ છે, કેની દીવાબત્તિ થાય છે, કોઈ હુખળનો માળે ચડાવે છે, કોઈ પાણી પાવાઈ જાય છે, લ્યો વયા ગયા. અને બલિ રાજા, એના જ વંશમાં પ્રહલાદ, એનો જ દીકરો, તમે જો પ્રહલાદની મૂર્તિઓ, પ્રહલાદની આખ્યાનો, પ્રહલાદની કથા, પ્રહલાદનો જય જયકાર, પ્રહલાદની પૂજા, ભજન, શું ભજન.
ભજન વિનાના દેવતાઓ અને રાજાઓનું પણ કંઈ ઠેકાણું રહેતું નથી, તો પછી એના સુખનું ઠેકાણું રાજાનું સુખનું કે દેવતાના સુખનું ઠેકાણું ક્યાંથી રહે? પોતાનું ઠેકાણું નથી, ત્રિલોકીનો નાશ થઈ જાય. ખાલી નિમિત પ્રલયમાં ત્રિલોકીનો નાશ થઈ જાય તો હજી તો નૈમિતિક પ્રલય અને આત્યંતિક પ્રલય તો બાકી છે. બે નિમિત પ્રલયમાં જ બધું ખલાસ કરી નાખે છે, પછી એનું સુખ ક્યાંથી રહે? આપના સ્વરૂપનું જેટલું સુખ છે તે જ સર્વ સુખોમાં અધિક સુખ છે. કયું સુખ સાચું? કયું સુખ સાચું? વિડીયો ગેમ રમવાનું, ટીવી ખોલીને બેહવાનું? ઘણાને તો ચા ન પીઓ જ માથું ચડી જાય. બોલો, એમાં સુખ માને છે? હું એ જેમાં મજા માણે છે એમાં જ માલ માને, એની જરૂરિયાત સમજે છે, એટલે પછી એના વિના ચાલતું. જેની જેને જરૂરિયાત માને એના વગર ચાલે નહીં પછી. એને જો ભગવાનની જરૂરિયાત ઊભી થઈ જાય, એના ભજનની જરૂરિયાત ઊભી થઈ જાય તો એમાં એવું થાય, એના વગર પછી એને ચાલે નહીં. જરૂરિયાત નથી લાગતી એટલા માટે ચાલી જાય છે એના વગર. પણ જેથી જરૂરિયાત સમજશે ને કે આ બહુ જરૂરી છે, ભજન જેવું જરૂરિયાત વસ્તુ બીજું કોઈ નથી. ભજન જ સર્વનું મૂળ છે, ભગવાનનું સુખ એનાથી જ મળે છે. હવે જ્યારે અમને આપનો સમાગમ થયો, હરિભક્તો ભુજના એમ કહે છે, હે પ્રભુ, હવે જ્યારે અમને આપનો સમાગમ થયો ત્યારે તે સુખ અમને સમજાયું છે અને આ વખતે અમારો નક્કી ઉદ્ધાર થઈ ગયો છે. પણ તેમાં બીજા લૌકિક સુખનો તો અમે મોટા વિઘ્ન જાણીએ છીએ. ભલા થઈને મહારાજ, અમે ભૂલ કરીએ ને માગવાની, તોય તમે આપવામાં ભૂલ ન કરતા. હરિભક્તો આવું માગતા હો, મહારાજ અમે અમારી પરિસ્થિતિ જોઈને કદાચ ક્યારેક દેશકાળને વશ થઈને, સ્વભાવ પ્રકૃતિને વશ થઈને, અંતઃશત્રુને વશ થઈને, મનુષ્ય ભાવની દ્રષ્ટિએ અને દેહને વશ થઈને અમે કદાચ આ લોકનું સુખ ક્યારેક અમે માગી લઈએ ને ભૂલમાં, તોય તમે આપવાની ભૂલ ન કરતા. આવું હરિભક્તો માગતા, બોલો સંતો આવું માગતા ભગવાન પાસે. કદાચ અમે, હે મહારાજ, શરીરમાં બહુ દુઃખ થાય છે, વેદના થાય છે, પીડા થાય છે, મહારાજ દયા કરો, આ દુઃખ દૂર કરો. આવું કદાચ ક્યારેક માગી લઈએ ને. ગુરુજી કે, કોઈ મેં મારા અંગત પોતાના સુખ માટે ક્યારેય પણ ભગવાન પાસે હજી સુધી પ્રાર્થના નથી કરી. આ તમે જુઓ કે મારું આ વિઘ્ન દૂર થાય, મારું આ કામ થાય, મને આ મળે, મને સુખ મળે, એવી મેં કોઈ દી ભગવાનને પ્રાર્થના નથી કરી. જે કંઈ કરું હરિભક્તો માટે કરું, બીજા માટે કરું. તોય પાછા શું કે, એટલું કહીએ હું, મહારાજ અમારી તો અરજી, પછી તમારી મરજી, તમને જે રૂડું લાગે, સારું લાગે એમ જ તમે કરજો, એમાં જ બધાનું ભલું હિત સમાયેલું છે. તેમાં બીજા લોકનો સુખોને તો અમે મોટા વિઘ્નરૂપ જાણીએ છીએ હરિભક્તો, કે આ વખતે અમારો નક્કી ઉદ્ધાર થઈ ગયો, કારણ કે તમે, હે, આપનો અને આપના સંતોનો અમને સમાગમ મળ્યો છે, આપની ભેગું રહેવાનો અવસર મળ્યો છે, ભગવાનના સાનિધ્યમાં રહેવાનો, એના સંતોને આ કથા રોજ તમે જો. આપણે કેવા નસીબદાર, સવારે ભગવાનના ગુણ ગાવાના, રાત્રે ભગવાનના ગુણ ગાવાના, દિવસે ભગવાનના ગુણ ગાવાના, એના દર્શન, એનો સમાગમ, એની કથા, એની મૂર્તિ, એના સાધુને, એના હરિભક્તો, કેટલા બળભાગી નસીબદાર, હે, કે આપણને એ મળ્યું છે, એનો સમાગમ મળ્યો છે, એનું ભજન મળ્યું છે, આવી વાતો મળી છે. માટે આ ક્યારેય પણ આ અવસર ચૂકવો. મહારાજ લૌકિક સુખ તો અમે મોટા વિઘ્નરૂપ જાણીએ છીએ, ક્યારેય પણ એ સુખો અમને આવશો, એ સુખો રૂપી વિઘ્નોથી અમને બચાવજો. બાકી દુઃખો તો જેટલા આપવા હોય તે આપજો, એમાં જ વધારે તમારું ભજન થાય અને તમારું સ્મરણ થાય. 12 ચોપાઈ સુધીની કથા આપણે સાંભળી છે, હવે આગળની કથા આપણે આવતીકાલે આ ગ્રંથને સાંભળીશું. શ્રી ઘનશ્યામ મહારાજની